हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में इधर आपने कंप्लीट द सेंटेंस इज ना 15 सुधी, मतलब 15 वाक्य सुधी आपने जो है ना वाक्य राइट पेज नंबर 53 ऊपर 16 वाक्य थी आपने सर्व करिए छे आगे कंप्लीट द सेंटेंस હવે મોટા ભાગના જે ફંક્શન છે એ રિપીટ જ છે તમને થોડો બધો આઈડિયા પણ આવી જશે ચલો 16 નું જે વાક્ય છે એમાં લખ્યું ક્લોઝ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ડિસ્ક્રાઇબિંગ process હવે આના વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ છે આપણે ફંક્શન તરીકે પણ યાદ રાખવાનું છે તો શું આવે મોટા ભાગે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હોય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ની અંદર આપણે વચ્ચે એક ફરજિયાત આપવું જોઈએ એન્ડ રાઈટ પ્રથમ ગમે તે બંધ કરી શકો ક્લોઝ ધ ડોર એન્ડ શટ ઈટ અહીં આપણે આગળ જવા ક્લોઝ ધ ડોર मतलब दरवाजे बंद करो एंड लॉक इट અને લોક કરી બરાબર હવે ક્લોઝ ધ બોટલ એના સિવાય ઇમ્પોર્ટન્ટ ફંક્શન ગમે તે રાખી શકો ક્લોઝ ધ બોટલ એન્ડ પુટ ઈટ ઇનટુ ધ ફ્રીજ મતલબ કે બોટલ જે બંધ કરી દીધો અને એને ફ્રીજમાં મૂકી દીધો તો પણ એક પ્રોસેસ अंडरस्टैंड क्लोज द डोर एंड कम इन दरवाजा बंद कर दियो और अंदर आओ तो अपना प्रोसेस है क्लोज द विंडो एंड ड्रॉप द कर्टेन मतलब बारी से बंद कर दियो और पर्दो पाड़ी तो अपना एक प्रोसेस है गमे ते तमे यहां लिखी सको छो अरे और तो ये जे हूं बोलू छु ये तमे जोड़े जोड़े वाक्य लखता लेजो બરાબર તો એક ના તમને ઘણા બધા એક્ઝામ્પલ મળી જશે રાઈટ ચલો આ 17 માં ધ સ્કૂલ અહીંયા તમને કીધું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ मतलब जगह का वर्णन करो राइट स्कूल नु तुम्हारे वर्णन करवाना है तो स्कूल एक ऐसी जगह है कि जहां आपने घनी बड़ी वस्तुओं सीखी है घनो बहुत ज्ञान मेळवी है अब आगे और के नाम स्कूल इज नियर द गार्डन तो तुम्हारा जवाब खोटो पड़े कारण के तुमने यहां लोकेशन बताया जगह का वर्णन करियो नहीं तो स्कूल विषय तुम्हारे लिखवाना है तो स्कूल एक ऐसी जगह है द स्कूल इज द प्लेस द स्कूल इज द प्लेस स्कूल ऐसी जगह है वेयर પછી વેર આવું જોઈએ પ્લેસ માં વેર આવે પ્લેસ માં વેર વી ગેટ લોટ ઓફ નોલેજ વેર વી લર્ન મેની થિંગ્સ જ્યાં આપણે ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ વેર વી ગેટ લોટ ઓફ નોલેજ where we get lot of knowledge કે જે આપણે પુષ્કળ જ્ઞાન મેળવીએ છીએ લખી શકાય રાઈટ સ્કૂલ ઇઝ અ પ્લેસ વેર વી મેક મેની ફ્રેન્ડ્સ સ્કૂલ એ કોઈ જગ્યા છે કે જે આપણે ઘણા બધા મિત્રો બનાવીએ છીએ બરાબર તો આ જગ્યાનું વર્ણન થયું કહેવાય સ્કૂલનું વર્ણન થયું રાઈટ ચલો આગળ 18 18 વાક્ય આઈ હિયર ધ સેડ ન્યૂઝ આઈ હિયર ધ સેડ ન્યૂઝ આઈ એમ એક્સટેન્ડિંગ પ્રેઝન્ટરીઝ એક્સટેન્ડિંગ
pleasant place. Accenting pleasant place. હવે વાક્યને આધારે આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું કે એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ આપણે એટલે વાક્યના આધારે મૂકવું પડે. થેન્ક યુ પણ એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ છે, રાઈટ? કોંગ્રેચ્યુલેશન પણ એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે શું કીધું છે? મેં દુઃખદ સમાચાર સાંભળ્યો. તો એ સાંભળીને આઈ એમ હેપી કહેવાય ના કહેવાય? આઈ એમ થેન્ક યુ કહેવાય ના કહેવાય? આઈ એમ કોંગ્રેચ્યુલેશન કહેવાય ના કહેવાય? તો આઈ એમ so sorry, I am so sad, so sorry, I am so sad, but after logo kai da, I am so sad, I am so sorry to hear that logo kai cha are so sad nahi hai kai cha hu khub dukhi thayo, I am so sad, so sorry, understand? Next question number 19. મેં તમને લાસ્ટ ટાઈમ પણ એક્સચેન્જિંગ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યના આધારે ઉપર મૂકી શકાય. એમાં બહુ બધા ઓપ્શન નથી તમારા. તમારી જોડે બધી બધી એક કે બે થી વધારે ઓપ્શન નહીં હોય. કારણ કે આમાં આપણે માત્ર માત્ર કશો સેટ લખી શકીએ. તો આપણે સો સો લખી શકીએ. બીજું કંઈ લખી શકીએ નહીં. રાઈટ? ક્વેશ્ચન નંબર 19. Unplug the mixer. Unplug the mixer. Describing process. Describing process. Right? Okay. મિક્સર છે બરાબર, એને આપણે શું કરવું, એની પિન છે આપણે તમારે કાઢી પછી આગળની શું પ્રક્રિયા હોય છે, શું કરીએ આપણે? અનપ્લગ ધ મિક્સર. મિક્સરને આપણે અનપ્લગ કરી આપણે શું કરીએ કે એની જે જાર છે એને આપણે ધોવી પડે. એન્ડ વોશ ધ જાર. એન્ડ વોશ ધ જાર. જાર મતલબ કે એના જે બરણી જેવું બરાબર. અનપ્લગ ધ મિક્સર એન્ડ પુટ ઇટ into the box. મિક્સર તમે અનપ્લગ કરી નાખો અને એને બોક્સમાં મૂકી દો પર લખી શકાય. બરાબર? ફરી એક વખત, અનપ્લગ ધ મિક્સર એન્ડ વોશ ધ જાર. અને એ જાર જાર છે એ ધોઈ કાઢો. અનપ્લગ ધ મિક્સર એન્ડ પુટ ઇટ ઇનટુ ધ બોક્સ અને એને બોક્સમાં મૂકી દો. તો પણ એ શું છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે, રાઈટ? આગળ ક્વેશ્ચન નંબર 20. Would you like to have some more tea? Would you like to have some more tea? Suje exchanging pleasantries. Exchanging pleasantries. તમે થોડી વધારે ચા લેશો. હવે તમે આના જો પોઝિટિવલી પણ આપી શકો છો, નેગેટિવલી પણ આપી શકો છો, રાઈટ? કઈ તમે થોડી વધારે ચા લેશો? યસ પ્લીઝ. નો થેન્ક્સ. ના તમારો આભાર. તમે પૂછી રહ્યો યસ હેવ સમ, હા થોડી લઈશ. નો થેન્ક યુ, ના તમે પૂછીએ બધું તમારો આધાર આભાર. નો આઈ હેવ બીન, ના મારી જોડે પૂરતી ચા છે. તમે ગમે તે લખી શકો છો પણ એથી વધારે બીજું કશું લખી શકાય નહીં. બરાબર? યસમાં જવાબ આપવો હોય તમારે લખી શકાય યસ પ્લીઝ, હા થોડી લઈશ, નો થેન્ક્સ, તરફ પૂછી બધા આભાર, રાઈટ? તો આને કહેશું એક્સચેન્જિંગ પ્રેઝન્ટ્રીસ. પાંચ વાક્ય જોયા આપણે, બરાબર? હરેક વાર બધા માટે જોઈ લઈએ. ક્લોઝ ધ ડોર એન્ડ લોક ઇટ.
describing process. The school is the place. Describing place, school નું વર્ણન કરવાનું છે. તો school એ કેવી જગ્યા છે કે જ્યાં આપણે ઘણી બધી વસ્તુ શીખીએ છીએ, કે જ્યાં આપણે ઘણું બધું નોલેજ લઈએ છીએ, કે જ્યાં આપણે ઘણા બધા મિત્રો બનાવીએ છીએ. તો where we learn many things, where we get lot of knowledge, where we make many friends, right? I hear the sad news. મેં દુઃખદ સમાચાર સાંભળ્યો. એ સાંભળીને I am so sad. હું ખૂબ જ દુઃખી છું. I am so sorry. Unplug the mixer and wash the jar. મિક્સર ને અનપ્લગ કરો અને એની જે ભરણી છે એને ધોઈ કાઢો. અનપ્લગ ધ મિક્સર એન્ડ પુટ ઇટ ઇન ટુ ધ બોક્સ અને એને તમે બોક્સ માં મૂકી દો, રાઈટ? વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર ટી? તમે થોડી વધારે ચા લેશો? એક્સેલ પ્રેઝન્ટેશન પ્લીઝ. યુ કેન આન્સર ઇટ ઇન યસ ઓર નો. ઇફ યુ વોન્ટ ટુ ગીવ ધ આન્સર ઇન યસ, ધેન યુ હેવ ટુ રાઈટ યસ પ્લીઝ, નો ઓર નો થેન્ક્સ. ક્લિયર? ચલો આગળ. Always describing action. How many, માનો કે એપલ છે,
How many apples do you eat? Do you eat every day? તમે દરરોજ કેટલા સફરજન ખાવ છો? Right? Do મતલબ સાદા વર્તમાન કાળની વાત છે. સહાયકારક ક્રિયા બતાવે સાદો વર્તમાન કાળ તો 10 કેડો હોય સાદા ભૂતકાળની વાત આપણે કરી માનો કાની. તો how many apples did you eat yesterday? તમે ગઈકાલે કેટલા સફરજન ખાધા એવું કેવું છે? Right? તો ડી ડાલ. ભવિષ્યકાળની ક્રિયા પણ કરી શકાય. તો how many વાળા વાક્ય તમે ગમે તે લખી શકો છો. How many students આયુ બહુવચનનું નામ આવેની સ્ટુડન્ટ્સ કેન આવેની સ્ટુડન્ટ્સ કેન સ્પીક ઇંગ્લિશ કેટલા વિદ્યાર્થીઓ વર્ગમાં ઇંગ્લિશ બોલી શકે છે આવેની વત્તા બહુવચનનું નામ સહાયક ક્રિયા કરતા જરૂરિયાત નથી ના કરતા પ્રાગરણી છે ક્રિયા અને અન્ય શબ્દો ઇંગ્લિશ How many students are there in the class? How many students are there in the class? વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? How many subjects are there in standard 10? દસમા ધોરણમાં કેટલા મતલબ વિષયો છે? ગમે તે વાક્ય લખી શકો છો how many વાળું વાક્ય પણ તમારે વાક્યને સાથે લખવી પડે રાઈટ? તો આ વાત થઈ how many 24 બહુ અગત્યનું વાક્ય છે 24 હવે આગળ ખાલી જાય છે અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય ઘણા લોકોને બરાબર ટીચિંગ યુ ઇંગ્લિશ ટીચિંગ યુ ઇંગ્લિશ Duration of time. Duration of time. હવે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે એક વસ્તુ આવી જોઈએ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે 4 આવે પણ એ વાક્ય વિધાન હોય તો આવે અરે આ વાક્ય તો પ્રશ્ન છે આમાં કે 4 ક્યાં આવે પાછળ આવે વાક્ય સરળ કે 4 આવી શકે તો યાદ રાખજો ડ્યુરેશન ઓફ ટાઈમ કીધું હોય અને પ્રશ્ન વાક્ય હોય તો હાઉ લોંગ થી વાક્ય બનશે સેના જે વાક્ય બનશે હાઉ લોંગ થી તો આ જ વાક્ય છે અને તમને પોઈન્ટ ઓફ ટાઈમ કીધું હોય તો સિન્સ વેન થી વાક્ય બને સેન થી વાક્ય બને સિન્સ વેન હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો ફરી વખત કહું છું વાક્ય પ્રશ્નાર્થ છે નોટ કરી આપજો તમારી નોટબુક ની અંદર બોલવું જોઈએ જો વાક્ય પ્રશ્નાર્થ છે ઓકે અને આપણે ફંક્શન ની અંદર ડ્યુરેશન ઓફ ટાઈમ યુઝ કરવાનું કીધું છે તો હાઉ લોંગ થી વાક્ય બનશે લખી નાખ્યું ઓકે તો હાઉ લોંગ કેસ કોપ જોઈએ એસ કે એફ તમારા કરતા પ્રમાણે તમારે જે કરતા મૂકવું છે એના આધારે તમારે એસ કે એફ મૂકી શકો હવે આ ટીચિંગ ની વાત છે એટલે માની લો કે આપણે કોઈ પણ વ્યક્તિ નામ લખવું પડશે એટલે હેઝ હાઉ લોંગ હેઝ મિસ્ટર પટેલ બીન ટીચિંગ યુ ઇંગ્લિશ મતલબ મિસ્ટર પટેલ તમને ક્યાંથી અંગ્રેજી શીખવી રહ્યા છે તો હાઉ લોંગ હેઝ મિસ્ટર પટેલ બીન ટીચિંગ યુ ઇંગ્લિશ બીન પણ આવે હેઝ કે હેવ પ્લસ બીન તો આવશે રાઈટ ફરી એક વાત કહું છું જ્યારે હવે આવું પણ વાક્ય બની શકે હાઉ લોંગ હેઝ હવે આ તમને તમને અધૂરું વાક્ય તરીકે આવ્યું મેં તમને કીધું ડ્યુરેશન ઓફ ટાઈમ તો પણ તમારે આવી રીતે વાક્ય બનાવતા આવડવું જોઈએ કે હાઉ લોંગ હેઝ મિસ્ટર પટેલ બીન ટીચિંગ યુ ઇંગ્લિશ પછી તમે ગમે તે લખી હાઉ લોંગ હેઝ રાઈટ આફ્ટર ફરજિયાત ટીચિંગ ની આધારે લખવું પડે રાઈટ આફ્ટર ગમે તે લખી હાઉ લોંગ હેઝ રઘુ બીન પ્લેઇંગ ક્રિકેટ રઘુ છે ત્યારથી ક્રિકેટ રમી રહ્યો છે હાઉ લોંગ હેઝ રાની બીન લર્નિંગ ઇંગ્લિશ બીન રીડિંગ રાની છે એ ક્યારથી વાંચી રહી છે વાક્ય બની શકે બરાબર તો
મતલબ આગળ ખાલી જગ્યા હોય તો થોડું ધ્યાન રાખવાનું છે, પાછળ ખાલી જગ્યા હોય તો થોડું તમે તમારી સામે ક્રિયા કરી શકો છો, આમાં અમુક ક્રિયા વિકસિત કરી શકો છો, ક્રિયાનામ આપેલી છે એટલે તમારે ખાલી અમુક કરતા રહેવાનું છે, બાકી તો બધું ફિક્સ છે, આવું નહીં આવે ને એસ કે એ બી ના, બસ ખાલી કરતા રહેવાનું, કરતા રહેવાનું, ક્લિયર? તો આગળ ખાલી જગ્યા હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે, ડ્યુરેશન ઓફ ટાઈમ આવે તો આવું નથી વાક્ય શરૂ થાય, એ ખાસ યાદ રાખો, બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 25 નું આપ્યું, that is the shop. That is the shop describing place. Describing place. હવે તમારે દુકાનનું વર્ણન કરવાનું છે. That is the shop which sells. કે જે વેચે છે. Which sells toys for children. બાળકો માટેના રમકડા વેચે છે. બરાબર, બીજું કંઈક લખી શકે, that is the shop which was sealed by the police. અમે એમ લખીએ, which was sealed by the police. કે જેને પોલીસ દ્વારા એનું સીલ કરી દેવામાં, બંધ કરી દેવામાં. બરાબર, that is the shop which sells crackers. મેની પાસે કે જે ફટાકડાઓ વેચે છે, રાઈટ? વિચ સેલ્સ ક્રેકર, ક્રેકર્સ મતલબ ફટાકડા, બરાબર? ધેટ ઇઝ ધ શોપ વિચ ઇઝ ફેમસ ફોર કેક્સ, કે જે કેક માટે તેને ખૂબ પ્રખ્યાત, લખી શકાય, બરાબર? ચલો આગળ, ક્વેશ્ચન નંબર 26. ધેટ હાઉસ describing thing. Question number 26. That house. હવે describing thing વર્ણન કરવાનું છે ઘરનું. That house which you have bought. અહીં લખ્યું છે પાછળ. Which have you? Which you have bought? Was built by my grandfather. પેલું ઘર કે જ્યાં કે જે તમે ખરીદ્યું એ મારા દાદા દ્વારા બંધાવવામાં આવ્યું છે. That house. હવે આપણે બીજું વાક્ય લખીએ. That house. પેલું ઘર which you have bought was built by my grandfather. આ વાક્ય પાછળ લખ્યું છે, બરાબર? પેલું ઘર કે જે તમે ખરીદ્યું છે પૂર્ણ વર્ણમાં એ મારા દાદા દ્વારા બંધાવવામાં આવ્યું હતું, એટલે ઘરનું વર્ણન છે. ધેટ હાઉસ which you have bought was colored, એને અંદર રંગ કરવા માટે વાપર્યા દ્વારા, તો કે my uncle, which was colored by my uncle, કે જેનો રંગ રોગાન છે મારા કાકા દ્વારા કરવામાં આવ્યો છે. અન્ડરસ્ટેન્ડ? એટલે તો આ ઘરનું વર્ણન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 27. The market. Question
7 The market describing place
क्वेश्चन नंबर 30. The man who's blank. The man who's describing person. व्यक्ति नु वर्णन करवानुं छे. The man એટલે એ વ્યક્તિ. હવે અહીંયા તમારે લોકોએ એક સંબંધ બતાવવો પડશે. હુ તમને આપી દીધું છે. તો હુ સન, હુ ડોટર, હુ વાઇફ, હુ બ્રધર, રાઈટ? The man whose son is the IPS. કે જેનો દીકરો IPS છે, રાઈટ? Was तो आपने ये head study with me मारी जोड़े पढ़तो was study में लगी was study चालू किया बता रहा proper से the man व्यक्ति કે જેનો દીકરો આઈપીએસ એ મારી જોડે હતો તો એ તમે વ્યક્તિનું વર્ણન કર્યું આ વ્યક્તિ અન્ડરસ્ટેન્ડ ચલો આગળ 30 વાક્ય છે આપણે 30 વાક્ય જોયા રાઈટ હવે અહીંથી આપણે 31 31મો વાક્ય છે એ જોઈએ બેગનું વર્ણન કરવાનું છે ધ બેગ વિચ ઇઝ લેઈંગ ઓન ધ ટેબલ બેગ કે જે ટેબલ ઉપર પડેલી છે ધ બેગ વિચ ઇઝ લેઈંગ ઓન ધ ટેબલ ઇઝ માઇન બેગ કે જે ટેબલ ઉપર પડેલી છે એ મારી છે તો કેમ વર્ણન કર્યું રાઈટ 32 We have blank duration of time. Duration of time. ગમે તે ક્રિયા લખી શકો છો પણ ફરજિયાત ઓર આ બધું જ જોઈએ એટલે પાછળ જે વાક્ય આપેલું છે એ પણ તમારે જોવાનું છે બરાબર હવે એના સિવાય તમે કોઈ પણ ક્રિયા લખી શકો We have પણ હા વી પ્લસ આઈ થી આવું બધું જ જોઈએ નથી આવ્યું ક્રિયા તમારી ખોટી વાક્ય ખોટું કે કેમ આવશે નહીં હવે અહીંયા આપણે ગમે તે ક્રિયા લખી આપણે વી હેવ બીન લિવિંગ આ આગળ એક વાક્ય આપણે જોયું હતું સિન્સ વર્ડ એને ફોર્મમાં પણ પરિવર્તિત કરી શકાય વી હેવ બીન લિવિંગ ઇન ગાંધીનગર ફોર 2 યર્સ ફોર 2 યર્સ બે વર્ષથી પણ કયા બે વર્ષ છે નક્કી છે નહીં We have been living in क्या बोला था कि learning. We have been learning English for 3 hours. त्रोण कलाक थी हमें लोगों को अंग्रेजी भनी रही आज की है. Right? तो क्रिया तो मैं कब तक सब लगी सको. We have been playing. चलो, we have been playing cricket for 2 hours. देख कलाक थी हमें लोगों को अंग्रेजी sorry cricket भनी रही आज. क्रिया लोगों एनी जोड़े समय करो जैसे ये proper मुको है. હવે તમે એવું લખો વી હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 યર્સ તો ના ચાલે સતત 3 વર્ષ કોઈ રહી શકે નહીં કે જ્યારે બરાબર તો કહેવાનો મતલબ ચોક્કસ જે સમયને અનુકૂળ હોય એ પ્રકારનો સમય તમારે મૂકવો પડે ક્રિયાને આધારે ક્લિયર પણ ડ્યુરેશન ઓફ ટાઈમ ખૂબ અગત્યનો ફંક્શન છે યાદ રાખવાનું આગળ 33
33 शीतल has been blank point of time ગમે તે ક્રિયા લખો ઓર અહીંયા સિન્સ આવવું જોઈએ પોઈન્ટ ઓફ ટાઈમ મતલબ સિન્સ તો શીતલ હેઝ બીન રીડિંગ શીતલ હેઝ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ સવારથી વાંચી રહી છે રાઈટ શીતલ હેઝ બીન વોચિંગ ટીવી શીતલ ટીવી જોઈ રહી છે સિન્સ 8 ઓક્લોક 8 વાગ્યાથી ટીવી જોઈ રહી છે ક્રિયા તમે તે લખી શકો છો બરાબર ઓકે ક્વેશ્ચન નંબર 34 ધ બસ હવે અહીં તમારે સ્પેસિફાઈંગ ટાઈમ ખાલી સમય કહેવાનો છે સ્પેસિફાઈંગ ટાઈમ So the bus will come at 8 o'clock. Bus 8 baje aavshe. The bus will come at 11 o'clock. Khali samay kevano chhe, mani pasand nahi rahe. Mohan, patra shu vakya. Mohan specify location. Mohan kai jagyaye chhe khali to kevano chhe. Location matlab ke kai jagyaye. तो मोहन इज इन द गार्डन मोहन जे बगीचा में छे राइट मोहन इज स्टैंडिंग नियर द बस स्टॉप मोहन जे बस स्टेशन नी नजीक उभो छे ए लोकेशन राइट नेक्स्ट 36 अमुक बोली जाओ तो अमुक से लखी ना केतन डिस्क्राइबिंग एक्शन डिस्क्राइबिंग एक्शन तो केतन दिखाने क्रिया क्या वाली है केतन ऑलवेज गेट्स अप अर्ली आता आगे वाक्य जो ही जाए आवाज़ पर अपने केतन हमेशा वेलो जागे से एक्शन मतलब सादो अर्थ मार का ऑलवेज समटाइम ओपन आवाज सुनाया हुआ जरूरी है केतन ऑलवेज प्रक्रिया का ही सादा अर्थ मार का ही केतन जे डैश के साथ है केतन ऑलवेज गेट्स अप अर्ली केतन हमेशा सवारे वेलो जागे से राइट केतन ऑलवेज प्लेस क्रिकेट ऑन संडे हमेशा रविवार क्रिकेट रमे से राइट तो प्रिया क्वेश्चन नंबर 37 બહુ અગત્યનો ટોપિક છે આપણો સમજાવું 37 માં તમને આપ્યું છે વાક્યની શરૂઆતમાં સિન્સ આપ્યું છે બીજું કશું નથી કીધું અને તમને પોઈન્ટ ઓફ ટાઈમ કીધું છે પોઈન્ટ ઓફ ટાઈમ ડન હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સિન્સ આવેલું છે ને અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે વાક્ય પ્રશ્ન છે બને યાદ રાખો તો સિન્સ વેન એટલે ક્યારથી સિન્સ વેન Yes, के have अपने you लगा दूँ चाहे तो have since when have you been learning English question mark आउट कर दिया तबे क्या थी अंग्रेजी सीखी रहे आप since when have you been learning English अपने आप ही जो खाली since पर आपने खबर पढ़ भी जो ये since when मतलब क्या थी वाक्य जब मैं since आवे तो ये वाक्य बनी सके नहीं जोड़े तुम्हारे when को कुछ पढ़े तो ये प्रॉपर बनी सके क्या थी सिंस व्हेन हैव यू बीन लर्निंग इंग्लिश सिंस व्हेन हैव यू बीन लिविंग इन गार्डन सिंस व्हेन हैव यू बीन वाचिंग टीवी सिंस व्हेन हैज योर फादर बीन डूइंग जॉब तुम्हारा पापा क्या थी जॉब करे रहा है तो मैं देख लिया लिख सको तो पर सिंस व्हेन लखो पड़े पछे सु आवे एस के हैव आवे करता प्रमाणे पछे बीन प्लस आई आई वाक्य है
બરાબર નેક્સ્ટ ઇન્ક્વાયરી ઇઝ નેચર જે 38 હુઝ ગમે તે વાક્ય લખી નાખો 38 હુઝ પેન ઇઝ ધીસ આ પેન કોને છે સાવ સાદું વાક્ય હુઝ પેન ઇઝ ધીસ હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર કોના પપ્પા ડોક્ટર છે રાઈટ હુઝ પર્સ ઇઝ ધેટ પેન કોનું પર્સ છે ક્લિયર ઇન્ક્વાયરી ઇઝ નેચર મતલબ હુઝ વાળો વાક્ય ગમે તે લખી શકો પણ હુઝ પર ફરજિયાત ના આવે હુઝ પેન હુઝ સિસ્ટર હુઝ બ્રધર હુઝ ફાધર બરાબર ઓકે ક્વેશ્ચન નંબર 39 નેહા સ્પેસિફાઇંગ લોકેશન નેહા ની જગ્યા કહેવાય તો નેહા આપણે એક લોકેશન કીધું છે એટલે ગાર્ડન ઓફ નેહા ઇઝ ઇન ધ ગાર્ડન રાઈટ નેહા ઇઝ ઇન ધ કિચન નેહા રસોડામાં છે નેહા બગીચામાં છે તો એ એનું લોકેશન છેલ્લો પ્રશ્ન છેલ્લો સેન્ટેન્સ ધ પેશન્ટ્સ ડ્યુરેશન ઓફ ટાઈમ 40 નું વાક્ય ધ પેશન્ટ્સ બ્લેન્ક અને કીધું છે આપણને ડ્યુરેશન ઓફ ટાઈમ ડ્યુરેશન ઓફ ટાઈમ શું આવવું જોઈએ ફરજિયાત ફોર આવવું જ જોઈએ રાઈટ ધ પેશન્ટ્સ હેવ બી હવે દર્દીઓ શું કરતા હોય મોટા ભાગે તો રાહ જોતા હોય કોની ડોક્ટર ધ પેશન્ટ્સ હેવ બી વેઇટિંગ ફોર ટુ આર્સ બે કલાકથી દર્દીઓ બિચારા રાહ જોઈ રહ્યા છે રાઈટ તો આવી રીતે તમારે લોકોને આ ટોપિક અહીંયા પૂરો થયો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ નો બરાબર ત્રણ ગુણ છે તમારા અને આ જે ફંક્શન તમે ભણ્યા છો એમાંથી તમારે એક્ઝામ ની અંદર આવવાનું છે બરાબર જે આપણે લખ્યા એ તમારે લખવાના છે જોડે જોડે જે હું બોલતો હતો રાઈટ એક્સ્ટ્રા એક્સ્ટ્રા આપણે લખ્યા હતા પણ ખરા એક્સ્ટ્રા હું બોલતો એ જોડે જોડે તમારે નોટ કરતું જવાનું છે રાઈટ જે તમે લોકોને આગળ એટલા ખૂબ ઉપયોગી થશે ક્લિયર 40 40 વાક્ય આપણે જોયા 40 ના કદાચ આપણે 80 થઈ ગયા છે એક વાક્યમાં આપણે બબે ત્રણ એક્ઝામ્પલ બીજા હાથે એડ કર્યા હતા બરાબર ને તો આપણે આટલું રાખીએ છીએ આજે અને તમારે આ ટોપિક પૂરો થયો નેક્સ્ટ ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી રજા રહી બરાબર ઓકે બાય